હેલો એવરી સમર્પણ ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે હું છું અવિનાશ ચાળક્યા અને મારો વિષય છે વિજ્ઞાન ધોરણ દસમાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષયના અભ્યાસની શરૂઆત કરતાં પહેલાં વિજ્ઞાનનો પાયો પાકો કરવો ખૂબ જ જરૂરી છે એટલા માટે આપણે વિજ્ઞાનના અભ્યાસની શરૂઆત બેઝિકથી કરીશું તો આજે આ વિડિયોમાં આપણા અભ્યાસનો ટોપિક છે તત્વોના પરમાણુ ક્રમાંક નામ અને સંજ્ઞા હવે પહેલા તો વિદ્યાર્થીઓને પ્રશ્ન એ થાય કે સાહેબ આ તો આપણે ભણી ગયેલા હતા છતાં પણ આપણે પાછું ભણવું પડશે તો બાળકો હા એનું કારણ છે કે આપણા બેઝિક ની શરૂઆત કરવાની જરૂર કેમ પડે એના માટે એક નાની નિયમથી એક વસ્તુ કહું કહાની કહું કે ભાઈ આપણે જ્યારે પણ કંઈ નવું ઘર બાંધતા હોઈએ એ નવું જ્યારે ઘર બાંધીએ છીએ ત્યારે આપણે સૌથી વધારે અગત્યની વસ્તુ હોય તો એ કોણ છે તો કે આપણા ઘર અથવા બિલ્ડિંગ જે છે તેનો પાયો તો આ રીતના આપણું દસમું છે તે પણ આપણા જીવનની અંદર ખૂબ અગત્યનો પાયો છે એમ કહી શકીએ અને એ પાયાને પાકો કરવા માટે આપણે નીચલા ધોરણમાં જે પણ વસ્તુઓ ભણેલા છે જેનો આપણે અભ્યાસ કર્યો છે તે દરેકે દરેકનો પાયો મજબૂત કરવો ખૂબ જરૂરી છે માટે આપણે બેઝિકની અંદર આજે તત્વોના પરમાણુ ક્રમાંક નામ અને તેની સંજ્ઞાઓ વિશે માહિતી મેળવીશું તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો પરમાણુ ક્રમાંક તો પરમાણુ ક્રમાંક કોને કહેવાય તો પરમાણુ ક્રમાંક આ વસ્તુ તમે ઓલરેડી ધોરણ નવમાં ભણી જ ગયા છો છતાં પણ આપણે પાછું એકવાર રિવાઇઝ કરીએ થોડુંક એટલે તમને પણ આઈડિયા આવે કે ભાઈ પરમાણુ ક્રમાંકમાં ગોઠવવાની જરૂર કેમ પડી તો આપણને ખબર છે કે આપણે પણ જ્યારે સ્કૂલની અંદર અથવા ટ્યુશનની અંદર જઈએ છીએ ત્યારે આપણને પણ એક રોલ નંબર એટલે કે બેઠક ક્રમાંક આપવામાં આવે છે અને જેને કારણે વ્યવસ્થાઓ જળવાઈ રહે છે તેવી જ રીતના અહીંયા પણ તત્વોને ચોક્કસ પોતાના ક્રમ આપવામાં આવેલા છે જેને આપણે પરમાણુ ક્રમાંક તરીકે ઓળખીએ છીએ તો આ જે પરમાણુ ક્રમાંક છે તે શું દર્શાવે છે એનો નિર્દેશ એ શું નિર્દેશ કરે છે તે આપણે જોઈએ કે કોઈ પણ તત્વની અંદર રહેલા જે પ્રોટોનની સંખ્યા છે તેને આપણે પરમાણુ ક્રમાંક તરીકે ઓળખીશું અને વિદ્યાર્થી મિત્રો એક બીજી વસ્તુ કહી દઉં કે તમે ધોરણ દસની અંદર છે ને આનું એક ચેપ્ટર ભણશો અને આ જે ચેપ્ટર છે તે રસાયણ વિજ્ઞાનને આધારિત છે બરાબર એટલે આ જે આપણે જે પણ બેઝિક ભણીએ છીએ આખું તે રસાયણ વિજ્ઞાનનું બેઝિક છે એવું સમજીએ તો ચાલે બરાબર તો તત્વનું આવર્તનીય વર્ગીકરણ એવું એક ચેપ્ટર તમને ધોરણ દસની અંદર આવશે આ ચેપ્ટરની અંદર તમે સૌથી વધારે આના વિશે ભણશો તો ચાલો આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે જે પણ તત્વ છે તેના આપણે પરમાણુ ક્રમાંક લેશું ત્યાર પછી એ તત્વનું નામ લેશું ત્યાર પછી તેની સંજ્ઞા લેશું ત્યાર પછી તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને આપણે એને શોર્ટકટમાં કઈ રીતના યાદ રાખવાનું બરાબર કારણ કે અત્યારે જીવનમાં બધાને આપણને શોર્ટકટ જ ગમે છે એટલે અહીંયા પણ આપણે થોડોક શોર્ટકટ એપ્લાય કરવો જ પડશે ચાલો તો એ શોર્ટકટ વિશે જોઈએ પહેલા બરાબર તો શોર્ટકટને જોતા પહેલા આપણે સૌથી પહેલા એકથી દસ તત્વો વિશે જોઈશું બરાબર કે એકથી દસ તત્વોના નામ શું છે તેની સંજ્ઞા શું છે તેને કઈ રીતના યાદ રાખવા જોઈએ બરાબર તેના માટેની શોર્ટકટ કઈ છે તે બધા વિશે આપણે પહેલાં માહિતી મેળવશું તો આપણું સૌથી પહેલું સૌથી સરળ તત્વ જો હોય તો એ છે હાઇડ્રોજન ને હાઇડ્રોજનને આપણે કેપિટલ એચ વડે દર્શાવશું જેમાં પ્રોટોનની સંખ્યા રહેશે એક ઇલેક્ટ્રોનની સંખ્યા છે પણ એક અને તેને શોર્ટકટમાં હ વડે દર્શાવશું હવે આ હ કેમ તો આપણે હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જ્યારે પણ કોઈપણ વસ્તુ અથવા તો કોઈપણ થિયરી તમે યાદ રાખવા માંગતા હો બરાબર તો એમાં શોર્ટકટ બનાવવાના કઈ રીતે તો અહીંયા આપણે એકથી ત્રીસ તત્વો જે યાદ કરવાના છે તેમાં પહેલા એકથી દસ તત્વો છે બરાબર તેમાં એનો જે પહેલો અક્ષર છે એ પહેલા અક્ષરને જ આપણે ફક્ત શોર્ટકટની અંદર લેશું બરાબર એટલે હાઇડ્રોજન છે તો આપણે શું લેશું હા તેવી રીતના બે નંબરનું તત્વ કયું છે પરમાણુ ક્રમાંક બે ધરાવતું હોય તેવું હિલિયમ છે જેને આપણે એચ વડે દર્શાવશું જેમાં પ્રોટોન છે તે બે આવે છે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બે છે અને તેને હી વડે દર્શાવાય છે ત્રીજા નંબરનું જે તત્વ છે તે છે લિથિયમ લિથિયમને આપણે એલાઈ વડે દર્શાવશું જેમાં પ્રોટોનની સંખ્યા રહેશે ત્રણ ને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ત્રણ રહે છે અને લિથિયમને માટે આપણે શોર્ટકટ લેશું લી ઓકે હા બીજી એક વસ્તુ કે ભાઈ સાહેબ ઇલેક્ટ્રોન તમે તો અત્યારે અહીંયા એવું કીધું કે પરમાણુ ક્રમાંક એટલે તો પ્રોટોનની સંખ્યા પરમાણુ ક્રમાંક એટલે તો તમે એવું કીધું કે ભાઈ પરમાણુ ક્રમાંક એટલે સિમ્પલ કે પ્રોટોનની સંખ્યા જે છે બરાબર તે પ્રોટોનની સંખ્યા હોય તેને જ પરમાણુ ક્રમાંક કહેવાય પરંતુ વિદ્યાર્થીઓ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે કોઈ પણ પદાર્થો લખો છો એ પદાર્થની અંદર પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જ હોય છે એટલા માટે એ તત્વ જે છે તે પોતે તટસ્થ સ્વરૂપ ધારણ કરી શકે છે એના સિવાય તટસ્થ સ્વરૂપ ધારણ કરી શકતો નથી માટે હંમેશા જ્યારે પણ તમે કોઈ સાદું તત્વ લેવો છો બરાબર તો એ તત્વમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સરખી જ જોવા મળે છે એમાં કોઈ ચેન્જ હોતો નથી ચાલો આગળ વધીએ ત્યાર પછી સેમ ટુ સેમ ચાર નંબરનું તત્વ છે આપણું બેરેલિયમ જેને આપણે કેપિટલ બી સ્મોલ ઈ એટલે કે બી ઈ વડે દર્શાવશું પ્રોટોનની સંખ્યા રહેશે ચાર ઇલેક્ટ્રોનની સંખ્યા છે ચાર અને તેને શોર્ટકટ માટે આપણે લખશું બે પાંચ નંબરનું તત્વ છે તે છે બોરોન અને તે છે આપણે બી વડે દર્શાવશું એટલે કે એને કેપિટલ બી સંજ્ઞા વડે દર્શાવાય છે તેમાં પ્રોટોનની સંખ્યા રહેશે પાંચ ઇલેક્ટ્રોનની પણ સંખ્યા છે પાંચ અને તેના શોર્ટકટ માટે આપણે લખશું બો ઓકે ખ્યાલ આવે છે ત્યાર પછી છ નંબરનું તત્વ છે છ નંબરનું તત્વ છે કાર્બન સૌથી અગત્યનું તત્વ બરાબર ને તમે પણ તમારા દોસ્તાને ઘણી વાર કહે ને કાર્બન કારણ કે કાલુ દેખાતો હોય બરાબર ને ચાલો એટલા માટે તમે એને ઘણીવાર હો કહેતા હશે એટલે કાર્બન તો કાર્બનને આપણે કેપિટલ સી વડે દર્શાવશું બરાબર અને તેની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા છે છ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ છ છે અને તેનો પહેલો અક્ષર છે કા એના પરથી આપણે એને કાર્બન એટલે કે કા કહીશું ઓકે એટલે કે તેની શોર્ટકટમાં આપણે એને કા વડે દર્શાવશું સાત નંબરનું જે તત્વ છે તે છે નાઇટ્રોજન જેની સંજ્ઞા છે કેપિટલ એન પ્રોટોનની સંખ્યા સાત ઇલેક્ટ્રોનની સંખ્યા સાત તેને પણ શોર્ટકટમાં આપણે ના વડે દર્શાવશું આઠ નંબરનું તત્વ છે તે છે ઓક્સિજન બરાબર તેને કેપિટલ ઓ વડે દર્શાવશું પ્રોટોનની સંખ્યા પણ એમાં આઠ રહેશે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આઠ અને તેના શોર્ટકટમાં ઓ વડે દર્શાવશું નવ નંબરનું તત્વ છે તે છે ફ્લોરિન ફ્લોરિન માટે આપણે લેશું કેપિટલ એફ અને પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સેમ જ રહેશે જેટલો એનો પરમાણુ ક્રમાંક હોય એટલે અહીંયા પણ આપણે લખશું નવ અને નવ અને ગુજરાતીમાં ફ્લોરિન માટે ફ વપરાયેલો છે એટલે અહીંયા આપણે અહીંયા લેશું ફ દસ નંબરનું જે તત્વ છે એ દસ નંબરના તત્વનું નામ છે નિયોન બરાબર તો આ જે નિયોન તત્વ છે બરાબર આપણે વડે તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા એ બંને દસ દસ હશે અને તેને આપણે ની વડે દર્શાવીએ છીએ ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ તો અહીંયા તમે જોઈ શકો છો તો એની શોર્ટકટ એકદમ સિમ્પલ બને છે હા હિલી બેબોકાના ઓફની

ત્યાર પછીના વીસ તત્વો એટલે કે અગિયારથી વીસ તત્વો વિશે જોઈએ તો અગિયારથી વીસ તત્વોની આપણે વાત કરીશું તો એમાં અગિયારથી તે વીસ તત્વોના નામ છે ત્યાં નીચે મુજબ છે બરાબર જે તમને વિડિયોની અંદર સારી રીતે સ્પષ્ટ રીતના દેખાય છે બરાબર તો આ વિશે વીસ તત્વો જે છે તેના આપણે પહેલાં સારી રીતે નામ ને એ બધું જોઈએ તો અગિયાર નંબરનું જે તત્વ છે અગિયાર નંબરનું તત્વ તે છે સોડિયમ સોડિયમને આપણે એને વડે દર્શાવશું અને તેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા રહેશે અગિયાર અને તેનો પહેલો શબ્દ રહેશે સો એના પરથી આપણે લખીશું સો ઓકે ચાલો ત્યાર પછી નેક્સ્ટ આગળ વધીએ બાર નંબરનું જે તત્વ છે તેને કહેવાશે મેગ્નેશિયમ જેને એમજી વડે દર્શાવાય છે અને પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા રહેશે બાર બાર અને તેને મે વડે દર્શાવશું તેર નંબરનું જે તત્વ છે તે છે એલ્યુમિનિયમ જેને આપણે એ એલ વડે દર્શાવશું પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા રહેશે તેર તેર અને પહેલો શબ્દ આપણે મૂકી દઈશું એ ચૌદ નંબરનું તત્વ છે તે છે સિલિકોન જેને આપણે વડે દર્શાવીએ છીએ અને ત્યાં આગળ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા રહેશે ચૌદ ચૌદ અને તેના માટેની શોર્ટકટ છે સી પંદર નંબરનું તત્વ છે આપણું ફોસ્ફરસ જેને આપણે પી વડે દર્શાવશું અને તેની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા રહેશે પંદર પંદર બરાબર ફોસ્ફરસમાં સોળ નંબરનું તત્વ છે સલ્ફર જેમાં એસ વડે દર્શાવે છે તેની અંદર રહે છે પ્રોટોનની સંખ્યા સોળ ઇલેક્ટ્રોનની સંખ્યા સોળ અને તેને સ વડે આપણે દર્શાવશું સત્તર નંબરનું તત્વ છે ક્લોરીન જેના માટે આપણે લખીશું સી એલ અને તે સત્તર નંબરનું તત્વ છે એટલા માટે એના પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા રહેશે સત્તર સત્તર બરાબર અને ક્લોરીન માટે આપણે લખીશું ક અઢાર નંબરનું જે તત્વ છે તે અઢાર નંબરનું તત્વ છે આપણું આર્ગોન જેને નિષ્ક્રિય વાયુ પણ કહેવામાં આવે છે હવે નિષ્ક્રિય વાયુ શું છે તે આપણે બીજા લેક્ચરોની અંદર જોઈશું તો આર્ગોન ને આપણે એ વડે દર્શાવશું તેમાં રહેલા પ્રોટોન ઇલેક્ટ્રોનની પોટેશિયમ પોટેશિયમ કે વડે દર્શાવીએ છીએ અને તેમાં રહેલા પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા રહેશે ઓગણીસ ઓગણીસ અને તેને પો વડે દર્શાવશું વીસ નંબરનું જે તત્વ છે તે છે કેલ્શિયમ કેલ્શિયમને આપણે સીએ વડે દર્શાવીએ છીએ બરાબર તમે ઘણી વાર સાંભળેલું હશે કે ભાઈ તમારી અંદર કેલ્શિયમની ખામી છે તમે સાહેબો બોક ઘણી વખત કહેતા હશે આવું બરાબર કારણ કે તમે એમ નહીં બેસે વાંકા બેસી જાય તેમાં તમારી આની ખામી કેલ્શિયમની ઉણપ બરાબર અને એની અંદર જે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા છે તે છે ઓકે અને એને કે વડે દર્શાવશું ઓકે ખ્યાલ આવ્યો તો ચાલો એક થી વીસ તત્વો આપણે જોઈ ગયા હવે એના પછીના એકવીસ થી ત્રીસ તત્વો છે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો ત્યાં પણ સેમ આપણે લખી દઈએ કે ભાઈ પહેલા પરમાણુ ક્રમાંક બરાબર ત્યાર પછી તેના નામ શમ્ણા પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેની શોર્ટકટ શું છે બરાબર તે બધા વિશે આપણે જોઈએ તો પહેલાં આવે છે એકવીસ નંબરનું તત્વ જેને કહેવાશે સ્કેન્ડિયમ બરાબર જેને એસસી વડે દર્શાવશું તેમાં પ્રોટોનની સંખ્યા રહેશે એકવીસ ઇલેક્ટ્રોનની સંખ્યા રહેશે એકવીસ અને તેના પહેલાં બે શબ્દ છે તેના પરથી એને લખશું સ્કે બાવીસ નંબરનું તત્વ છે તે છે ટિટેનિયમ ટિટેનિયમને આપણે ટીઆઈ વડે દર્શાવશું બરાબર પ્રોટોનની સંખ્યા રહેશે બાવીસ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ છે બાવીસ ઓકે અને તેના માટે ટી શબ્દ એટલે કે એનો જે પહેલો અક્ષર છે ટી તે આપણે લખશું ત્રેવીસ નંબરનું તત્વ છે આપણું વેનેડિયમ જેને કેપિટલ વી વડે દર્શાવશું તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા છે ત્રેવીસ ઇલેક્ટ્રોનની સંખ્યા છે ત્રેવીસ બરાબર અને તેને વે વડે દર્શાવાય છે ચોવીસ નંબરનું તત્વ છે ક્રોમિયમ જેને આપણે સીઆર વડે દર્શાવશું પ્રોટોનની સંખ્યા ચોવીસ છે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ચોવીસ છે અને ક્રોમિયમ માટે આપણે લખશું ક્રો ત્યારબાદ પચીસ નંબરનું તત્વ છે મેંગેનીઝ બરાબર જેને આપણે અબ્રખ તરીકે ઓળખીએ છીએ આવું કંઈ એસેસમાં તમે ભણતા હશો બરાબર અને તેની સંજ્ઞા છે એમએન પચીસ પ્રોટોન છે પચીસ ઇલેક્ટ્રોન અને તેને મેં વડે દર્શાવશું ત્યાર પછી છવ્વીસ નંબરનું તત્વ છે આપણું સૌથી અગત્યનું રોજિંદા જીવનમાં વપરાતું આયન આયન જેને આપણે કહીએ છીએ લોખંડ બરાબર તો એ લોખંડ છે તેને આપણે એફ ઇ સંજ્ઞા જે છે એફ એફ શબ્દ આવેલો છે ફેરસ પરથી બરાબર ફેરસ એના પરથી એને એફ ઇ વડે દર્શાવેલું છે અને પ્રોટોનની સંખ્યા છવ્વીસ છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ છવ્વીસ છે ત્યાર પછી આવે છે આ આયન પરથી એનો શબ્દ આવે છે આ સત્યાવીસ નંબરનું જે તત્વ છે સત્યાવીસ નંબરનું તત્વ એ સત્યાવીસ નંબરનું જે તત્વ છે તેનું નામ છે કોબાલ સત્યાવીસ નંબરનું જે તત્વ છે તે છે આપણું કોબાલ્ટ જેને આપણે સી વડે દર્શાવીએ છીએ અને ત્યાં આગળ પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી છે સત્યાવીસ સત્યાવીસ છે બરાબર અને એના પરથી એને કો લખેલું છે અઠ્યાવીસ નંબરનું તત્વ છે નિકલ નિકલ પરથી આપણે લખીશું એનઆઈ અને તે તત્વનો ક્રમાંક છે સોરી ક્રમાંક છે અઠાવીસ માટે એમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ અઠાવીસ છે માટે એને ની વડે દર્શાવીએ છીએ ત્યારબાદ નેસ્ટ ઓગણત્રીસ છે કોપર કોપર છે તેને સીયુ સંજ્ઞા વડે દર્શાવે છે અને તેમાં પ્રોટોનની સંખ્યા ઓગણત્રીસ છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઓગણત્રીસ છે અને તેને કો વડે દર્શાવશું ત્રીસ નંબરનું તત્વ છે ઝીંક ઝીંક પરથી આપણે લખશું ઝેડ એન અને એના અંદર પ્રોટોનની અને ઇલેક્ટ્રોનની સંખ્યા રહેશે ત્રીસ ત્રીસ અને જેને લખશું ઝી તો અહીંયા આગળ આપણે શોર્ટકટ જોઈ તો એકથી તે ત્રીસ તત્વ છે તેની એકદમ ના નિયમથી શોર્ટકટ આપણે અહીંયા લખેલી છે બરાબર તે ધ્યાન રાખજો કે એકથી દસ તત્વો છે તો એના માટે રહેશે હા હિલી બેબોકાના ઓફની ત્યાર પછી માટે રહેશે સો મે આપો કે ત્યાર પછી એકવીસ થી ત્રીસમાં રહેશે સ્કેટી ક્રોમે આકો નીકો ઝી ખ્યાલ આવે છે તો દરેક વિદ્યાર્થીઓને આ વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર હું માનું છું કે તમને આ મારો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે તથા અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક જરૂર આપજો તથા તમારી જેવા જ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ જે છે બરાબર હાલમાં તો બધી જ સ્કૂલ ટ્યુશન એ બધું બંધ હશે એટલા માટે તમે ઘરે નવરા બેસો એની કરતાં આવા જો કોઈ એજ્યુકેશનલ તમે વિડીયો જુઓ તો તેનાથી તમારું નોલેજ પણ વધે પ્લસ તમે કોઈ વસ્તુને નવી રીતે કઈ રીતના સમજી શકો છો તે પણ તેની અંદરથી તમે સમજી શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમે આ મારો વિડીયો અચૂકપણે તમે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી તમને આવનારા વિડીયો સમયાંતરે મળતા રહે અને તમને એની નોટિફિકેશન મળે તે માટે એક વખત બે લાયકન જરૂરથી દબાવી દેજો ખૂબ ખૂબ આભાર અને હા બીજી એક વસ્તુ કહેવાની રહી ગઈ કે તમે મારા વિડીયો પહોંચતા રહે તે માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વન્સ અગેન થેન્ક યુ એવરી